હેલો દોસ્તો કેમ છો બધા મજામાં હશો મિત્રો આજે આપણે જોવાના છે અત્યારે જે આજે લેવાયેલ ધોરણ બાર આંકડા શાસ્ત્રનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન બરાબર મિત્રો કેટલાક વિદ્યાર્થીને એવું હશે કે મારા કેટલા વિકલ્પો સાચા છે કેટલા એક વાક્યના સાચા હશે બરાબર તેની રાહ જોઈ રહ્યા હશે તો મિત્રો તમે અહીંયા ચેક કરી શકો છો મેં તમને દરેક એમસીક્યુનું સોલ્યુશન બતાવીશ ઓકે અને પછી આપણે વિભાગ એ બી સી અને ડી પણ જોઈશું ચાલો હવે આપણે જોઈએ સોલ્યુશન તે પહેલાં મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાયકનને પ્રેસ કરો ચાલો મિત્રો આપણે જોઈએ સોલ્યુશન ચાલો વિભાગ એનો બાળકો એક વસ્તુનો ભાવ અઢાર વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષમાં ચાર પોઈન્ટ પાંચ ગણો વધે છે તો ભાવનો સૂચક આંક કેટલો થાય તો મિત્રો તમને ખબર હોવી જોઈએ કે અહીંયા ચાર પોઈન્ટ પાંચ ગણો હોય તો તમારે એટલું ધ્યાન રાખવાનું કે ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા સો અને વટ્ટા સો એટલે તમારો જવાબ આવશે પાંચસો ને પચાસ જવાબ આવશે કેટલા આવશે પાંચસો પચાસ કેટલા બાળકોનો સાચો છે ચાલો આગળ જોઈએ જો આઢાર વર્ષ બે હજાર વીસના સાપેક્ષમાં વર્ષ બે હજાર એકવીસમાં નાણાંની ખરીદશક્તિ ઝીરો પચોતેર હોય તો બે હજાર અગિયારનો ભાવનો સૂચક આંક કેટલો થાય તો મિત્રો સિમ્પલ જવાબ છે સાઠસો પચાસ એકસો એકસો તેત્રીસ તેત્રીસ કે બસો પંચોતેર તો જવાબ આવશે એકસો તેત્રીસ પોઈન્ટ તેત્રીસ ઓકે ચાલો આગળ જોઈએ સહસંબંધાક આરનો વિસ્તાર કેટલો છે તો મિત્રો તમને ખબર હોવી જોઈએ આમાં માઇનસ વન લેસ દેન આર લેસ વન બી થી વન સી માઇનસ વન લેસ ઓર ઇક્વલ ટુ આર લેસ ઇક્વલ ટુ વન તો આનો જવાબ આવશે તમારો આ આવશે સી જૉબ આવશે ઓકે ચાલો આગળ જોઈએ જો આર માઇનસ એક્સ વાય તો માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ હોય તો આર એક્સ માઇનસ વાયની કિંમત કેટલી તો મિત્રો તમને સૂત્ર ખ્યાલ હોવી જોઈએ કે વટ્ટા ઓછા તો જવાબ આવે ઓછા ઓછા વટ્ટા તો જવાબ આવે ઓછા તો અહીંયા તમે ચિહ્નો જોઈ શકો છો એક ઓછા છે અને એક વટ્ટા છે તો જવાબ તમારો આવશે જીરો માઇનસ પોઈન્ટને પાંચ આવશે કેટલા આવશે માઇનસ ઝીરો પોઈન્ટ પાંચ ઓકે ચાલો આગળ નિયત રેખા કયા બિંદુમાંથી હંમેશા પસાર થાય છે તો મિત્રો ઓપ્શન છે એક્સ બાર વાય બાર ઝીરો વાય બાર એક્સ બાર ઝીરો કે ઝીરો ઝીરો તો એનો જવાબ આવશે એક્સ બાર વાય બાર આવશે ઓકે બે ચલ વચ્ચેના નેટ સંબંધના અભ્યાસમાં નિશ્ચયકતાનો આંક એટલે શું તો મિત્રો એમાં તમે જોઈ શકો છો બે પ્રમાણિત વિચરણનો ગુણાકાર સહસંબંધાંકનો વર્ગ સહવિચરણનો વર્ગ કે બે વિચરણનો ગુણાકાર તો એમાં આવશે સહસંબંધાંકનો વર્ગ આવશે ઓકે ચલો આગળ હડતાલને કારણે કોઈ એક કંપનીના ઉત્પાદનમાં થયેલા ઘટાડો કઈ વટઘટ દર્શાવે છે યાદચ્છિક વલણ મોસમી કે ચક્રીય તો એનો જવાબ આવે છે યાદચ્છિક ઘટક ચાલો આગળ આઠમો વલણ શોધવાની કઈ રીતથી ટૂંકા ગાળામાં પુનરાવર્ટન પામતી વટઘટોની અસર સૌથી સારી દૂર થાય છે આલેખની રીત ન્યૂનતમ વર્ગોની રીત કાર્લ પિયર્સનની રીત કે ચલિત સરેરાશની રીત તો બાળકો એમાં જવાબ આવશે તમારો ચલિત સરેરાશની રીટ આવશે ઓકે ચાલો આગળ જોઈએ સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા બીજા કયા નામે ઓળખાય છે ગાણિતિક વ્યાખ્યા પૂર્વધારણાયુક્ત વ્યાખ્યા આંકડા શાસ્ત્રીય વ્યાખ્યા કે ભૌમિતિક વ્યાખ્યા તો મિત્રો એમાં આવશે આંકડાકીય માહિતી એટલે તમને ખબર છે કે ગાણિતિક વ્યાખ્યા આવશે કઈ આવશે ગાણિતિક વ્યાખ્યા દસમો પી ઓફ એ સ્લેશ બી પી એ અને પી બી સ્લેશ એ બરાબર પી બી હોય તો ઘટનાઓ એ અને બી કેવી ઘટનાઓ કહેવાય તો નિરપેક્ષ છે શબ્દક સ્લેશ નિરપેક્ષ કહેવાય કેવી ઘટના કહેવાય નિરપેક્ષ ઘટનાઓ કહેવાય નીચેનામાંથી કયો ચલ એ અસતત ચલનું ઉદાહરણ બનશે મિત્રો સતત એટલે સરખું સોરી સતત એટલે વધુ અને અસટ એટલે એ વધતું નથી ધારો કે વિદ્યાર્થીની ઊંચાઈ વધે વિદ્યાર્થીનું વજન વધે વિદ્યાર્થીનું બ્લડ પ્રેશર ઓછું ઘટતું થાય તો વિદ્યાર્થીનું જન્મ વરસ વળતું નથી તેનું તે જ રહે છે ઓકે ચાલો એ સતત ચલ એક્સના સંભાવના વિતરણ માટે ઇ એક્સ બરાબર પાંચ તથા ઇ એક્સ બરાબર પાંત્રીસ છે તો આ વિતરણનું વિચરણ શું થાય તો મિત્રો પાંત્રીસ માઇનસ પાંચ પચામ પચીસ પાંત્રીસમાંથી પચીસ જાય તો જવાબ તમારો ચાલીસ વીસ દસ ત્રીસ કે દસ તો જવાબ આવશે ત્રીસ ઓકે ચાલો આગળ જોઈએ દસમાં એન બરાબર દસ પ્રાચલવાળા ઘન વિષમ દ્વિપટી વિતરણ માટે નીચે આપણે કિંમતો પૈકી કઈ કિંમતો મધ્યકની હોઈ શકે તો મિત્રો સિમ્પલ છે પાંચ ત્રણ નવ કે સાત જવાબ આવશે તમારો ત્રણ આવશે ઓકે ચાલો આગળ જોઈએ ચૌદમો પ્રશ્ન પ્રમાણ્ય ચલના મધ્યક અને વિચરણના પૈકી નીચેના પૈકી કયા છે મધ્યક બરાબર જીરો વિચરણ બરાબર જીરો મધ્યક બરાબર વન વિચરણ બરાબર જીરો મધ્યક જીરો વિચરણ જીરો મધ્યક વન વિચરણ વન તો તમારો ઓપ્શન આવશે એમાં એ આવશે જવાબ કયો આવશે એ જવાબ આવશે ઓકે ચાલો પ્રામાણ્ય વક્રમાં મ્યુથી ડાબી બાજુના પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય છે મ્યુ એટલે મધ્યક બરાબર તો એનો જવાબ આવશે ઝીરો પોઈન્ટ પાંચ આવશે બરાબર ચાલો એક પ્રામાણ્ય ચલનું વિતરણ એન ટ્વેન્ટી ફોર વડે દર્શાવ્યું છે તો તેના નવ્વાણું પોઈન્ટ તોતેર ટકા અવલોકનના નીચેના પૈકી કયા અંતરાળમાં હશે તો મિત્રો સિમ્પલ જવાબ છે એનો જવાબ આવશે ચૌદથી છવ્વીસના અંતરાલમાં આવશે ઓકે ચાલો આગળ જોઈએ સત્તરમો લિમિટ એક્સ ટેન્સ ટુ માઇનસ ટુ દસની કિંમત શું થાય તો આમાં કોઈ એક્સ આપેલો નથી એટલે એનો જવાબ આવશે તમારો દસ જ આવશે કેટલા આવશે દસ જવાબ આવશે અઢારમો લિમિટ એક્સ ટેન્સ ટુ થ્રી એક્સ ફોર માઇનસ એટી વન એક્સ માઇનસ કિંમત શું થાય તો મિત્રો આમાં તમારે ત્રણની ની પણ ચાર ઘાટ કરવાની એટલે ત્રણ ની ચાર ઘાટ ને કન્વર્ટ કરવાનું ફોર એટલે આમાં તમારો જવાબ આવશે તમે ધ્યાનથી જોઈ શકો છો આમાં બરાબર બરાબર તો આમાં ત્રણ પણ આગળ આવશે એટલે ચાર તારીખ બાર બાર નવામ એકસો આઠ જવાબ તમારો આવશે ઓકે ચાલો ઓગણીસમો વાય બરાબર એ એક્સ પ્લસ બી જ્યાં એ અને બી અચળ સંખ્યા હોય તો ડીવાય ભાગ્યે ડીએક્સનું શું થાય તો મિત્રો જે એક્સ સાથે હોય તે તમારો જવાબ આવશે એટલે એક્સ સાથે કોણ છે અહીંયા તો તમારો જવાબ આવશે એ આવશે બરાબર ચાલો વીસમો બે વિધેયો યુ અને વી એક્સના વિધેયો હોય તો એમના ગુણાકારનું વિકલિત સૂત્ર કયું છે તો મિત્રો તમને ગુણાકારનું સૂત્ર ખબર છે વાય બરાબર યુ ઇન ટુ વી તો પહેલું પટ ગુણ્યા બીજા પટનું વિકલન એટલે તમને ખબર બીજું પડે એટલે યુ યુ હાટે કોણ આવે વી આવે અને વી હાટે કોણ આવે યુ એટલે આ તમારો જવાબ આવશે મિત્રો આટલા વિકલ્પો તમારા વીસ જો સાચા હશે તો વીસ માટે વીસ માર્ક આવી જશે બરાબર મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો અને બે લાઇકનને પ્રેસ કરો જેથી કરીને તમારા દરેક પેપરના સોલ્યુશન તમને મળી શકે ઓકે

ધનિષ્ઠાનું કોઈ ચોક્કસ માપ મેળવી શકાતું નથી બરાબર નિયત સંબંધની શ્રેષ્ઠ અન્વયોજિત રેખા મેળવવા માટેની રીતનું નામ જણાવો મિત્રો નિયત સંબંધ રેખાની છે બરાબર તો એમાં તમારો કયો જવાબ આવશે તો ન્યૂનતમ વર્ગોની રીત આવશે બરાબર ચાલો સામાયિક શ્રેણી એટલે શું તો સામાયિક શ્રેણીની વ્યાખ્યા છે નિયત સમયે લેવામાં આવેલ અવલોકનોના સમૂહને સામાયિક શ્રેણી કહે છે ઓકે ચલો ત્રણ ઘટનાઓ એ બી અને સી પૈકી ઓછામાં ઓછી એક ઘટના બને તે માટે સંભાવનાનું સરવાનું સૂત્ર લખો મિત્રો એ બી અને સી પૈકી ઓછામાં ઓછી એક બને એક ઘટના બને કોઈ બી એક જ બને છે મિત્રો ધ્યાન રાખજો તો એમાં તમારું સૂત્ર આવશે પી ઓફ એ ઓગ બી ઓગ સી બરાબર પી ઓફ એ પ્લસ પી ઓફ બી પ્લસ પી ઓફ સી માઇનસ પી ઓફ એ છેદ બી માઇનસ પી ઓફ એ છેડ સી માઇનસ પી ઓફ બી છેદ સી પ્લસ પી ઓફ એ છેડ બી છેડ સી બરાબર મિત્રો ચાલો આગળ બર્નોલી બરનોલી પ્રયત્નોની વ્યાખ્યા આપો તો મિત્રો બરનોલી પ્રયત્નોની વ્યાખ્યા દ્વિવિધ વિકલ્પોવાળા પ્રયોગના એન પ્રયત્નોમાં દરેક પ્રયત્ને પી એસ અચળ રહે તો આવા એન પ્રયત્નોને બર્નોલી પ્રયત્નો કહે છે ત્યાર પછી આવે પ્રામાણ્ય વિતરણમાં વપરાતા અચળાંકોના મૂલ્ય તો પાયનું મૂલ્ય પહેલાં પાય આવે ત્રણ પોઈન્ટ ચૌદ અને થ્રી પોઈન્ટ વન ફોર વન સિક્સ અને એનું વેલ્યુ આવે ટુ પોઈન્ટ સેવન વન થ્રી બરાબર અને તમારું આવશે પ્રામાણ્ય વક્રમાં મ્યુ માઇનસ ટુ સીગમાં અને મ્યુ પ્લસ ટુ સીગમાં તો એના પરિવેકનું ક્ષેત્રફળ પંચાણું પોઈન્ટ ટકા આવશે અને એનું ડેલ્ટા સામીપ્ય ત્યાર પછી આગળ આવે છે એનો ડેલ્ટા સામીપ્ય બરાબર તો એનું ડેલ્ટા સમીપ્ય એનું સૂત્ર થશે તો જો એ વાસ્તવિક સંખ્યા અને ડેલ્ટા એ અરુણ અનરુણ વાસ્તવિક સંખ્યા હોય તો એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા છેદ ડેલ્ટા સમીપ્ય કહેવાય બરાબર માટે સંકેતમાં એન સ્ટાર એ ડેલ્ટા વડે દર્શાવાય છે ત્યાર પછી ત્રીસમાં વાય બરાબર સિક્સ એક્સનો એટલે છ તારીખ અઢાર એક્સનો સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ સિક્સ